વંદે માતરમ વાત્સલ્ય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે અમીશા રાજ. સંભવિત વાવાઝોડાને લઈને ભરૂચ જિલ્લાના કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાની નાગરિકોને અપીલ. ભરૂચ જિલ્લાના દરિયા કિનારે આવેલ 25થી વધુ ગામોને સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવા સૂચના આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલું વાવાઝોડું 3 જૂનના રોજ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સંભાવના છે. ભરૂચ, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટર યુસુફ મોહમ્મદ મલિક, ભરૂચ. અને એ સિવાયના જે ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ છે એની અસર થવાની સંભાવના છે. અને એને ધ્યાને લઈને ખાસ કરીને દરિયા કિનારે રહેતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે આવતીકાલે બપોર સુધીમાં સલામત સ્થળે ખસેડવામાં આવશે. ખાસ કરીને શિફ્ટિંગ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને સહયોગ કરવા વિનંતી છે. ખાસ કરીને ગામમાં રહેતા કિનારામાં લેતા, ખાસ કરીને કાચા મકાનો ઝુંપડ સ્લમ્સ વિસ્તારમાં જતા લોકો જે છે એને તાત્કાલિક સલામત સ્થળે આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવશે. 3/6/2020 રોજ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને એની સાથે સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. અને ત્યાંને ધ્યાને લઈને દરેક નાગરિકોને ઘરમાંથી ન નીકળવાની અપીલ કરું છું. સ્વયંભૂ ઘરમાંથી ન નીકળે જેથી કરીને જાનમાલને નુકસાન થવાની સંભાવના નહીં રહે. અને એ માટે ખાસ કરીને 3 જૂનના રોજ ઘરમાંથી ન નીકળવા માટે હું અપીલ કરું છું. અને બચાવ અને રાહતની કામગીરી માટે ખાસ કરીને